અત્યંત ગોપનીય દસ્તાવેજોને જાહેર કરી અને આખી દુનિયામાં હલચલ મચાવનાર વિકિલિક્સના સંસ્થાપક એવા જુલિયન અસાંજે એને આજે બ્રિટિશ પોલીસે ધરપકડ કરી છે. અસાંજે એ 2012થી ઇક્વાડોરના દૂતાવાસમાં એને શરણ લઈ રહ્યું હતું અને આ ઇક્વાડોરનું જે દૂતાવાસ એ લંડનની અંદર જ આવેલું હતું. પણ ઇક્વાડોરના રાષ્ટ્રપતિ લેનિન મોરેનોએ આજે એવું કહ્યું કે જે અસાંજે જે રીતે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓનો સતત ઉલ્લંઘન કર્યું છે અને હંમેશા પોતાના નિયમ અને કાયદાની બહાર જઈને કામ કર્યું છે અને એના પરિણામે અમે અસાંજેને રાખવા માટે હવે તૈયાર નથી, પરિણામે અસાંજે બહાર નીકળવું પડ્યું અને 2012થી જે અસાંજે જે ઇક્વાડોરની એમ્બેસીમાં હતો ત્યાંથી એ બહાર નીકળતા બ્રિટિશ પોલીસે તેની ધરપકડ કરી. હું દેવલ શાસ્ત્રી ધ લોકસત્તા .com માં લોકસત્તા શો અંતર્ગત આજે આપણે જુલિયન અસાંજે વિશે વાત કરીશું. સામાન્ય રીતે ભારતીયોના મગજમાં પણ એક એવો ખ્યાલ હોય છે કે ન્યૂઝ હંમેશા મેઇન સ્ટ્રીમ મીડિયામાંથી આવતું હોય છે, યા કૌભાંડની કોઈ ચર્ચા કરવામાં આવે ત્યારે હંમેશા દરેક નાગરિકની નજર મેઇન સ્ટ્રીમ મીડિયા તરફ હોય છે કે આ ન્યૂઝ મેઇન સ્ટ્રીમ મીડિયા કેમ નથી લઈ આવ્યું, આ કૌભાંડ મેઇન સ્ટ્રીમ મીડિયા કેમ નથી લાવતું. આ મેઇન સ્ટ્રીમ મીડિયાની મોનોપોલી તોડી અને કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે જો ઈચ્છે અને જો કૌભાંડોને બહાર લાવવા માગે તો એનો એક આદર્શ સ્વરૂપ જો કોઈ વ્યક્તિ બહાર આવી હોય તો જુલિયન અસાંજે હતો કે જેણે દુનિયાની મહાન સત્તાઓને એકસાથે પડકારી હતી, દુનિયાના મહાન નેતાઓને એકસાથે પડકાર્યા હતા, એટલે સુધી કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ગાદી ખોવી પડી અને જેલમાં પણ જવું પડ્યું. ભારતમાં પણ અનેક વ્યક્તિઓ પર આક્ષેપ થયા જેમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયનું પણ નામ છે, જોકે ભારત સરકારે તપાસ કર્યા બાદ આક્ષેપોમાં બહુ તથ્ય નથી એવું કહેવામાં આવે છે. આપણે જુલિયન અસાંજે વિશે વાત કરીએ. જુલિયન અસાંજેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને એનું આખું નામ જુલિયન પોલ અસાંજે હતું. 3 જુલાઈ 1971ના રોજ જન્મેલો આ જુલિયન અસાંજે વિકિલિક્સ નામની એક કંપની બનાવી હતી, જે કંપની કોમ્પ્યુટર પ્રોગ્રામર હતી અને હેકર તરીકે પણ કામ કરતી હતી. અસાંજે પોતાની જે સ્ટડી છે ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીમાં અને મેલબોર્ન યુનિવર્સિટીની અંદરથી પૂરી કરી હતી અને આ અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ 2006માં જુલિયન અસાંજે વિકિલિક્સ કંપનીની સ્થાપના કરી હતી. એકચ્યુઅલી વિકિલિક્સ એ એક વેબસાઇટ હતી અને આ વેબસાઇટ ઉપર એણે દુનિયાના જે અત્યંત ગુપ્ત કહી શકાય એવા દસ્તાવેજો છાપી દીધા, જેના પરિણામે આખી દુનિયામાં હલચલ મચી ગઈ. એમાં એક ખાસ કરીને મહત્ત્વની વાત જો કરીએ તો 12 જુલાઈ 2012ના રોજ અમેરિકાની સેના દ્વારા બગદાદ ઉપર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી અને એને લગતા દસ્તાવેજો જુલિયન અસાંજે પોતાની વેબસાઇટ ઉપર મૂકી દીધા. આ વેબસાઇટમાં જે દસ્તાવેજ મૂકવામાં આવ્યા એ દસ્તાવેજની અંદર એવું સાબિત થયું કે જે હુમલો અમેરિકાએ કર્યો હતો એ પ્રી પ્લાન્ડ હતો. કેટલા સમયથી નક્કી જ હતું કે આ રીતે હુમલો કરો છે અને એના માટેનું વાતાવરણ તૈયાર કરવું અને એ હુમલો કર્યા પછી જે વાતો અમેરિકા દ્વારા મીડિયાની અંદર ફેલાવવામાં આવી એ બધી વાતો જ્યારે વેબસાઇટમાંથી ડેટા બહાર કાઢવામાં આવે ત્યારે બધી વાતો ખોટી છે એવી સાબિત થઈ. આ ડેટા જુલિયન અસાંજેને ચેલ્સિયા મેનિંગે આપ્યા હતા. એ અલગ વાત છે કે ચેલ્સિયા મેલિંગની પણ ધરપકડ કરવામાં આવી, અમેરિકન આર્મીએ તેના પર દેશદ્રોહનો કેસ પણ લગાડ્યો હતો. વર્ષ 2012માં અસાંજે પર સ્વીડનની 2 મહિલાઓએ બળાત્કારનો આક્ષેપ કર્યો હતો અને એના માટે સ્વીડનની કોર્ટે એના પર એરેસ્ટ વોરન્ટ પણ કાઢ્યું હતું અને જોકે અસાંજે એવું કહ્યું હતું કે આ આક્ષેપો ખોટા છે અને મને પરેશાન કરવા માટે કરવામાં આવે છે, પણ સ્વીડનની કોર્ટે રેડ કોર્નર નોટિસ જાહેર કરી અને નોટિસ જાહેર કર્યા પછી અસાંજે પર ઘણા બધા સવાલો પણ પૂછવામાં આવ્યા. પણ આમ છતાં આ અસાંજેની આ હિંમત માટે અને એના જે કામ કર્યું છે જેણે અને દુનિયામાં જે દસ્તાવેજોને કોઈ હાથ ના લગાડે અથવા કોઈના પાસે આવે તો એ ભૂલમાં પણ જાહેર કરવાની હિંમત ના કરે એવી મહાસત્તાઓ સામે જે રીતના એણે નીડરતાથી દસ્તાવેજો રજૂ કર્યા આ માટે ટાઈમ મેગેઝિન એને પર્સન ઓફ ધ યર આપ્યો હતો. વિકિલિક્સે જે રીતે આ કામ કર્યું એ જોતા એને ઇકોનોમિક ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને સેમ એડન્સ એવોર્ડથી પણ એનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ દુનિયાના ઘણા બધા લોકો એવા છે કે જેણે આ વિકિલિક્સના કામને સરાહના પણ કરી છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અસાંજે પર રેડ કોર્નર નોટિસ હતી. 2012માં સ્વીડને પણ આ રેડ કોર્નર નોટિસ કરી પણ ત્યારથી આ અસાંજે
લંડનની ઇક્વાડોરની જે દૂતાવાસ છે એ દૂતાવાસની અંદર રહેતો હતો અને સ્વાભાવિક છે કે જ્યારે વ્યક્તિ દૂતાવાસની અંદર રહેતી હોય ત્યારે એને આંતરરાષ્ટ્રીય કાયદા જે તે દેશના નાગરિક તરીકેના લાગે અને પોતે ઇક્વાડોરનું નાગરિકત્વ સ્વીકારેલું હતું પણ હાલ ઇક્વાડોરના પ્રેસિડેન્ટે હવે જ્યારે ના પાડી ત્યારે અસાંજે પાસે બીજો કોઈ રસ્તો રહેતો નહોતો અને એને પરિણામે બ્રિટનની સરકારે આજે એની ધરપકડ કરી પણ અસાંજે પર જે છેલ્લો આક્ષેપ લાગ્યો એ અતિશય ગંભીર હતો કે જે 2016ની અંદર જે અમેરિકાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ અને એમાં ક્લિન્ટન અને ડેમોક્રેટિક પાર્ટીના જે કોમ્પ્યુટર્સમાંથી જે ડેટા ચોરવામાં આવ્યા હતા એ આક્ષેપ પણ અસાંજે પર લાગ્યો હતો. જોઈએ આવનારા સમયમાં અસાંજેની વાત દુનિયામાં કેવી હલચલ મચાવે છે. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.